આ સતાધાર ધામમાં સાતમ આઠમ તહેવારને લઈ લાખો માનવ મહેરામણ ઉમટ્યું. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના મિની વેકેશનને લઈ ઠેર ઠેર લોકો પોતાના પરિવાર સાથે આ રજાઓ માણવા ધાર્મિક સ્થળોએ દર્શને જતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ. જન્માષ્ટમીને લઈ બાલકૃષ્ણના વિવિધ ફ્લોટિંગ સાથે મટકી ફોડનું પણ આયોજન કરાયું છે. ત્યારે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોમાં કેન્દ્ર સ્થાન ગણાતા જગપ્રખ્યાત શ્રી આપા ગીગાના સમાધિ સ્થાને લાખો દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની ભારે આગાહી હોવા છતાં અહીં લાખો દર્શનાર્થીઓ રોજિંદી વ્યવસ્થાની જેમ ખૂબ ભક્તિભાવથી મહાપ્રસાદ તેમજ ઉતારા સાથેની તમામ વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવે છે. ત્યારે મહત્ત્વનું એ છે કે અહીં શ્રી આપા ગીગાની કૃપા તેમજ વર્તમાન મહંત શ્રી વિજય બાપુના માર્ગદર્શન તેમજ સૂચનને લઈ આ ધામ આજે પણ દર્શનાર્થીઓ માટે કોઈ પણ પરિસ્થિતિમાં ભક્તિ ભોજન અને ભજન માટે ધમધમતું હોય છે. સદાધામનું મહત્વ કાયમથી આપના હૃદયમાં શ્રદ્ધાથી અને આપની શ્રદ્ધાથી જે તમે પર્વ ઉજવો છો એવું જ પર્વ અમે આ સતાધાર ધામમાં ભગવાન કૃષ્ણનો પવિત્ર જન્મ દિવસે આજે રાતે 12 વાગે અમે સેવકો ભક્તો અને ટોપ ગોવાળિયાઓની વચ્ચે કૃષ્ણ જન્મ કરશું. વરસાદનું વાતાવરણ છે, આ વર્ષનું સારું એવું વરસાદ થવાથી ખૂબ સુખ અને શાંતિ થઈ છે. પ્રકૃતિ જીવને ખૂબ પ્રેમ મળ્યો છે. આપ બધાના જીવનમાં ખૂબ ખુશી પણ મળે અને આવા તહેવારોમાં આપ સહભાગી બનો એવી અમારી બધાની સાથે સંવેદના છે. જય આપ.